विद्यार्थी मित्रों, पूजा विद्यालय ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। आज आप धोरण 9 प्रकरण 10 सरकारना अंगों भाग 2 जोवा जई रह्या छे। भाग 1 में खरडो कायदो केवी रीते बने त्यां सुधी आपणे जोयुं। हवे धारासभा में राज्य कक्षाए धारासभा विशे जोवानुं छे। तो राज्य कक्षाए धारासभा विधानसभा विधान परिषद दरेक राज्य ने धारागृह होय छे, जेने विधानसभा कहे छे। विधानसभा ए निचलू गृह छे, ज्यारे विधान परिषद तो धारागृहना विधान जे बीजा गृह ने विधान परिषद कहे छे, जे भारत में बिहार, महाराष्ट्र, कर्नाटक, उत्तर प्रदेश, तमिलनाडु जेवा राज्यों में 2 गृहों जोवा मळे छे। त्यां उपलू गृह विधान परिषद अने निचलू गृह विधानसभाना नामथी ओळखवामां आवे छे। आपणा गुजरातमां विधान परिषद नथी, एटले के फक्त एक विधानसभा ज छे। एटले दरेक राज्यमां होवी जरूरी नथी, जेथी अमुक ज राज्यमां छे। जुदा जुदा राज्यमां विधानसभाना सभ्योनी संख्यामां तफावत जोवा मळे छे। बंधारणनी जोगवाई मुजब કોઈપણ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી નહીં અને 500થી વધારે હોઈ શકશે નહીં। ગુજરાતમાં અત્યારે વિધાનસભામાં સભ્યોની સંખ્યા 182 છે। તો વિધાનસભાના સભ્ય બનવા માટે સભ્યની લાયકાત કે શું હોવી જોઈએ? તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, 25 વર્ષ કે તેથી વધારે વયનો, અન્ય કોઈ પ્રકારે કાયદેસર રીતે ગેરલાયક ઠર્યું ન હોય તેવી વ્યક્તિ વિધાનસભ્ય તરીકે ઉમેદવારી કરી શકે છે। એનો સમયગાળો શું? તો વિધાનસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત સામાન્ય સંજોગોમાં 5 વર્ષની હોય છે। વિધાનસભાનો મુદત પૂરી થતાં વિસર્જન થાય છે। કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ધારાસભાનું વિસર્જન કરવાની ભલામણ મોકલી અને રાષ્ટ્રપતિ વિધાનસભાને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદે છે। તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનું સંચાલન કરે છે। વિધાનસભ્યો તેમનામાંથી જ વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે। વિધાન પરિષદના સભ્યોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે। વિધાન પરિષદના સભ્ય તરીકે 30 વર્ષ કે તેથી વધારે વયનો ભારતીય નાગરિક હોવો જોઈએ। વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે। રાજ્યસભાની માફક તેનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે। તેના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે। વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરવાનું છે। લોકસભાની માફક વિધાનસભા વધારે સત્તા ધરાવે છે, તેમાં નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે। ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને તે રાજ્યપાલની ચૂંટણી માટે મોકલી આપવામાં આવે છે। રાજ્યપાલની મંજૂરી મળતા તે ખરડો કાયદો બને છે। આમ વિધાન પરિષદ તે એક રાજ્યસભાની જેમ તે કાયમી ગૃહ છે। હવે આપણે ધારાસભા બાદ સરકારનું બીજું અંગ જે છે કારોબારી, તે બીજા અંગ વિશે આપણે જોવાનું છે। તો સરકારનું સૌથી વધુ કાર્યશીલ, સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ તે કારોબારી છે। કારોબારીમાં સંઘીય કારોબારી એટલે કે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં, કે જે આપણે ભારતની અંદર જે દિલ્હીમાં છે તે કેન્દ્ર સરકાર, તેની રાજકીય કારોબારીમાં વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ
राष्ट्रपति उपराष्ट्रपति અને કાયમી અમલદારોના બનેલા વહીવટીતંત્રનો વહીવટી કારોબારીમાં સમાવેશ થાય છે. રાજકીય અને વહીવટી કારોબારીના અધિકારીઓ અને કર્મચારીઓ લોકોના સીધા સંપર્કમાં આવે છે. તેમના કાર્યોથી લોકો પ્રભાવિત થાય છે. ધારાસભાએ ઘડેલા કાયદાઓને વ્યવહારમાં અમલીકૃત કરવાનું કાર્ય કારોબારીનું છે. સરકારે લોકોની આકાંક્ષા અપેક્ષાઓ અને લોકમતના આધારે ઘડેલી નીતિઓ યોજનાઓ કે કાર્યક્રમોનો અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારી કરે છે. રાજકીય કારોબારી દર 5 વર્ષે મુદત પૂરી થતાં એ સત્તા ત્યાગ કરતા બદલાય છે, જ્યારે વહીવટી કારોબારી એ કાયમી નિમણૂક પામેલ અમલદારોની બનેલી હોય તે કાયમી છે. જોકે વહીવટી અમલદારોની નિવૃત્તિ વય દેશના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી હોય છે. જો સેવા દરમિયાન તેઓ ગંભીર ગેરરીતિ આચરે, બેદરકારી દાખવે કે ફરજ પાલનમાં ચૂક કરે તો ચોક્કસ તપાસ કાર્યવાહીના અંતે તેમને નોકરીમાંથી બરતરફ કે ફરજ મોકૂફી કરી શકાય છે. રાજકીય કારોબારીના સભ્યો કોઈ રાજકીય પક્ષના સભ્ય હોય છે, તેઓ પક્ષ પ્રત્યેની વૈયક્તિક વફાદારી, લોકચાહના અને લોકમતના આધારે જે તે સમય માટે ચૂંટાઈ આવવું એ એમની મુખ્ય લાયકાત છે. જ્યારે વહીવટી કારોબારીમાં શૈક્ષણિક લાયકાત, ગુણવત્તા, અનુભવના આધારે તેમજ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી તેમની કાયમી નિમણૂક થાય છે. વહીવટી અધિકારીઓની સેવાને સનદી સેવા તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર કક્ષાએ રાજકીય કારોબારીમાં ભારતીય બંધારણના વડા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ છે. બીજું છે રાષ્ટ્રપતિ. તો ભારતમાં રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. સંઘ સરકારની બધી કારોબારી સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. કેન્દ્ર સરકારનો બધો વહીવટ તેમના નામે થાય છે. તેઓ રાષ્ટ્રના વડા તથા ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક છે. તો રાષ્ટ્રપતિ બનવા માટે તેમની લાયકાત, રાષ્ટ્રપતિનો ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ, 35 વર્ષ કે તેથી વધારે વયની વ્યક્તિ હોવી જોઈએ, સવેતન નોકરી કે નફાકારક હોદ્દો કે પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં, તથા તે સંસદના કે રાજ્યની ધારાસભાના કોઈપણ ગૃહનો સભ્ય પણ રહી શકતો નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના તેમજ રાજ્યની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોના બનેલ મતદાર મંડળોના મતદાન દ્વારા પરોક્ષ રીતે ચૂંટણી થાય છે. રાષ્ટ્રપતિ 5 વર્ષની મુદત માટે ચૂંટાય છે અને તેઓ બીજી મુદત માટે ચૂંટણીમાં ઊભા રહી શકે છે. રાષ્ટ્રપતિ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની સામે કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી. હવે રાષ્ટ્રપતિની ના કાર્યો અને એમની સત્તાઓ. તેઓ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કરે છે તથા વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે, તેમને શપથ લેવડાવે છે તથા ખાતાની વહેંચણી કરે છે. જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાનમંડળને બરતરફ કરી શકે નહીં. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે. રાષ્ટ્રપતિને અન્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા છે. રાજ્યોના રાજ્યપાલો, સર્વોચ્ચ અદાલતોના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની એટર્ની જનરલ, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જાહેર સેવા આયોગના અધ્યક્ષો અને સભ્યોની તથા વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આમ કારોબારી અને વહીવટી વિષયક વિશાળ અને અધિકૃત સત્તાઓ રાષ્ટ્રપતિ હસ્તક ગણાય છે. ગુનેગારને માફી આપવાની, ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવા અને તેનો અમલ મોકૂફ રાખવાની તથા
સત્તાનું સ્વરૂપ પ્રમાણ બદલવાની સત્તા રાષ્ટ્રપતિને છે. સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની અને લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા તેઓ ધરાવે છે. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર આંતરિક બળવાથી ભારત કે ભારતના કોઈ ભાગની સલામતી સામે ભય ઊભો થાય તો તેઓ કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. કટોકટી જાહેર કરવાના નિર્ણયને અદાલતમાં પડકારી શકાતો નથી. રાજ્યના રાજ્યપાલના અહેવાલના આધારે તેઓ રાજ્યમાં બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. રાજ્યના પ્રધાનમંડળને બરતરફ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન સ્થાયી સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. દેશમાં આર્થિક સંકટ, નાણાકીય કટોકટીના સમયે તમામ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં ઘટાડો કરી શકે છે. રાષ્ટ્રપતિને વિશાળ સત્તાઓ અને બંધારણીય વડા હોવા છતાં બંધારણીય લોકશાહીની પ્રણાલિકા અનુસાર રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ લેવા અને તે અનુસાર વર્તવા બંધાયેલા છે. એટલે કહી શકાય તે કે ફક્ત રાષ્ટ્રપતિના નામથી સરકાર ચાલે છે, પરંતુ ખરેખર તો તે વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ જ તે ભોગવે છે. ત્યારબાદ ઉપરાષ્ટ્ર પ્રમુખ. તો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજો બજાવે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા થાય છે, એટલે કે લોકસભા અને રાજ્યસભા દ્વારા. ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ભારતીય નાગરિક, 35 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ. તેમની મુદત 5 વર્ષની હોય છે. હોદ્દાની રૂએ તેઓ રાજ્યસભાના સભાપતિ છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. ત્યારબાદ વડાપ્રધાન. વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક વડા છે. વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યોના સર્વમાન્ય નેતા છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે થાય છે. પ્રધાનમંડળની સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે અને તેઓને ખાતાઓની વહેંચણી કરે છે. કોઈપણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો, ચાલુ રાખવો કે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવાનો નિર્ણય વડાપ્રધાન કરે છે. પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષપદ વડાપ્રધાન સંભાળે છે. તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીઓનું સંકલન અને દેખરેખ રાખે છે. નીતિ વિષયક નિર્ણયો તેઓ લે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચના, જે અત્યારે આયોજન પંચને નીતિ પંચ એવું નામ આપ્યું છે, તેના અધ્યક્ષ છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો એમ 3 સ્તરીય પ્રધાનમંડળ છે. વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈપણ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે. પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે. નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને ના મંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે અને સામૂહિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું પડે છે. ત્યારબાદ રાજ્યપાલ. રાજ્યપાલ એટલે કે ગવર્નર અને રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલ બનવા માટે 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. રાજ્યપાલની નિમણૂક સામાન્યતઃ 5 વર્ષની હોય છે, છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે. તેમને હોદ્દા પરથી દૂર પણ કરી શકાય છે અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય છે. કોઈક વાર 2 રાજ્યોનું સંચાલન પણ સોંપવામાં આવે છે. રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે.
તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરે છે અને મુખ્યપ્રધાનને સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે અને તેઓ ખાતાઓની વહેંચણી કરે છે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિમર્શ કરીને કરે છે. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવવી, તેને વિખેરી નાખવી, વટહુકમો બહાર પાડવા, ધારાસભાએ પસાર કરેલ ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ ધરાવે છે. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ હોય છે, એટલે કે ચાન્સેલર જેને પણ કહેવાય છે, તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. એટલે કે એક રીતે વડા છે, પણ ખરેખરું એની વ્યવહારમાં તો મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ જ તેની સત્તાઓ ભોગવે છે. રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે, પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓએ સક્રિય રાજકારણથી પર રહીને તટસ્થ અને નિપક્ષ રહીને ફરજો બજાવવાની રહે છે. હવે મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ. મુખ્યપ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે, એટલે કે દરેક રાજ્યમાં જે મુખ્યપ્રધાન એટલે કે જેને આપણે મુખ્યમંત્રી કહીએ છીએ તે તો રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્યપ્રધાન તરીકે કરે છે. જો કોઈ એક પક્ષને, દાખલા તરીકે આપણે જોઈએ કે ગુજરાતમાં જ્યારે ચૂંટણી થતી હોય ત્યારે ગુજરાતની અંદર દાખલા તરીકે બે પક્ષ બહુમતી ધરા બે પક્ષ હોય, કોંગ્રેસ અને ભાજપ લઈએ આપણે, તો બંને પક્ષમાં જે પક્ષની બહુમતી હોય એ પક્ષમાંના જે ચૂંટાયેલા સભ્યો હોય એમાંથી સીએમ એટલે કે મુખ્યપ્રધાન મુખ્યમંત્રીની જો એની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. વિધાનસભામાં બહુમતી મળી ન હોય પરંતુ નાના નાના જે બીજા જુદા જુદા પક્ષો હોય એનું જોડાણ કરીને મેળવેલી બહુમતી હોય તો એના નેતા અથવા અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે અને મુખ્યપ્રધાનના શપથ લેવડાવે છે. મુખ્યપ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ થાય છે, પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટાભાગની સત્તાઓ મુખ્યપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલું છે. રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાનને હોદ્દાના તેમજ ગુપ્તતાના શપથ લેવડાવે છે અને ત્યારબાદ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરાવે છે. રાજ્યના પ્રધાનમંડળમાં ચાર કક્ષાના પ્રધાનો હોય છે, એક કેબિનેટ, બીજા રાજ્ય કક્ષાના, ત્રીજા નાયબ કક્ષાના અને ચોથા સંસદીય સચિવ. પ્રધાનોને ખાતાઓની વહેંચણી, સરકારની નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆત કરે છે. આપત્તિ વેળા લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે, પ્રેમ અને હુંફ આપે છે, ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે. મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સમર્થ સુકાની છે. હવે વહીવટતંત્ર એટલે કે વહીવટી કારોબારી આપણે જોઈએ તો જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે વહીવટી રાજકીય કારોબારી, જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીઓનું છે. વહીવટી કારોબારી રાજ્ય કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે, જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે. જોકે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી. નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા અને લોકઉપયોગી હોય, પરંતુ જો તેનો અમલ
વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે. આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટીતંત્ર પીઠબળ પૂરું પાડે છે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત, વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ સનદી અધિકારીઓ એટલે કે વહીવટી કારોબારીએ સરકારની કરોડરજ્જુ સમાન છે. તેઓના નિષ્ણાત જ્ઞાન, વહીવટી સૂઝબૂઝ, બોળો અનુભવ, દીર્ઘદ્રષ્ટિ, વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારીમાં લોકો કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે, જ્યારે વહીવટી કારોબારી એ તેના હાથ પગ છે. બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વશરત છે. સરકારની સત્તા અને પ્રભાવ અમલદારીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે. તુમારશાહી, લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદારશાહીના અનિષ્ટો છે, જેથી તેને રોકવા માટે વહીવટમાં તકેદારી પંચ, લોકપાલ કે લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે. લાંચ રૂશ્વતની બદી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો છે અને ટોલ ફ્રી ફોન નંબર છે 1823334 અને 4444 એટલે કે આ જ નંબર જાહેર કરીને પ્રજાની ફરિયાદોને આવકારવાનો ખુલ્લા મને સ્વીકાર્યું છે. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટીતંત્ર પાસે રાખવામાં આવે છે. તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસયાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા. કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું છે. વિવિધ સમસ્યા, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓના સુચારુ અને સ્વીકાર્ય ઉકેલ સમયસર, હેતુસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, જે થકી વહીવટી સરળતા, સુગમતા અને કરકસર ભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે. ગામ, નગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય છે, તેને સ્થાનિક સ્વરાજની સંસ્થા કહે છે. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારી તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો છે. તદનુસાર શહેરી વિસ્તારોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ એટલે કે મેગાસિટી એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત, તાલુકાઓમાં તાલુકા પંચાયત અને જિલ્લામાં જિલ્લા પંચાયતો મુખ્યત્વે હોય છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વહીવટ થકી ગ્રામ કક્ષાએથી ચૂંટણી, મતદાન, ફરજો, હકો, જવાબદારી, વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે, સ્વવિકાસની તક મળે છે. આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂર્વે પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાને અવકાશ રહે છે. તેથી જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા કહેવાય છે. 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. અસ્તુ. ભાગ એકમાં સરકારનું પહેલું અંગ ધારાસભા, કારોબારી, ધારાસભા વિશે જોયું. બીજા ભાગમાં કારોબારી. હવે આ કારોબારીમાં જ
સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા વિશે આપણે જોવાનું છે. તો કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું છે. વિવિધ સમસ્યા, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓના સુચારુ અને સ્વીકાર્ય સમયસર ઉકેલ થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, જે થકી વહીવટી સરળતા, સુગમતા અને કરકસર ભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે. ગામ, નગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તેને સ્થાનિક સ્વરાજની સંસ્થા કહે છે. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારી તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો છે. તદનુસાર શહેરી વિસ્તારોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગર નિગમ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો મુખ્યત્વે હોય છે. વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગમાં આપણે અહીંયા સુધી જોયું હતું. હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વહીવટ થકી ગ્રામ કક્ષાએથી ચૂંટણી, મતદાન, ફરજો, હકો, જવાબદારી, વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે, સ્વવિકાસની તક મળે, આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષા પૂર્વે પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાને અવકાશ રહે છે. તેથી જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા કહેવાય છે. 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. હવે પંચાયતી રાજ્યનું ત્રિસ્તરીય માળખું, તો ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખું છે. પ્રત્યેક સંસ્થા નીચેથી ઉપર તરફ પરસ્પર સંબંધોથી જોડાયેલી છે. પંચાયતની રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસના કાર્યો, યોજના અને કલ્યાણલક્ષી કાર્યક્રમો આ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે તે માટે તેઓને જરૂરી નાણાકીય સહાય અને સાધન સામગ્રી સ્વરૂપે સહાય પ્રાપ્ત થાય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેની વિવિધ સમિતિઓના અધ્યક્ષો હોય છે, જ્યારે વહીવટીવાળા જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે અને જિલ્લા પંચાયતનું કાર્યાલય જિલ્લા મથકે રાખવામાં આવે છે. તે જ પ્રમાણે તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા તાલુકા પંચાયત પ્રમુખ કહેવાય છે, જ્યારે તેની વહીવટી પાંખના વડા તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO હોય છે. નીચલા સ્તરે ગ્રામ કક્ષાએ સરપંચ તરીકે આ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના નેતા હોય છે અને વહીવટી વડા તાલીમ કમ મંત્રી એ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે. જે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી થાય છે તેને સમરસ ગ્રામ તરીકે ઓળખવામાં ગ્રામ તરીકે જાહેર કરીને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. હવે આપણા ભારતીય બંધારણમાં જોઈએ તો સરકારનું બીજું અંગ એટલે કે કારોબારી, તો બે કક્ષાએ, કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, જ્યારે ત્રીજું છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. હવે જે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન હોય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે ગ્રામ કક્ષા અને શહેરી કક્ષા, જ્યારે
राज्य कक्षा में विधानसभा सचिवालय, राजकीय कारोबारी जो है तो ग्राम कक्षाए पंचायती राज एटले के चूंटायेला प्रतिनिधिओनु पंचायती राज, जेमां ज्यारे वहीवटी कारोबारी में ग्राम कक्षाए अधिकारी प्लस कर्मचारी वहीवटी तंत्र। हवे राजकीय कारोबारी में प्रमुख उप्रमुख अने सभ्य होय छे जिल्ला कक्षाए, ज्यारे वहीवटी कारोबारी में जिल्ला विकास अधिकारी एटले के डीडीओ होय छे। तालुका पंचायत में પણ રાજકીય કારોબાર એટલે કે ચૂંટાયેલા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો, જ્યારે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ હોય છે। ગામડામાં ચૂંટાયેલા સભ્યોમાં સરપંચ અને ઉપસરપંચ, જ્યારે વહીવટી અધિકારીઓમાં તલાટી કમ મંત્રી હોય છે। હવે આપણે અહીં સુધી જોયા બાદ હવે આપણે જોઈશું કે આ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, શહેરી સ્વરાજની સંસ્થાઓ તો બંધારણના 74મા સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે। પ્રથમ સ્તરે નગરપાલિકા, દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા અને ત્રીજું એકમ છે મહાનગર નિગમ એટલે કે મેગા સિટી છે। આ ત્રણેય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાંથી ચૂંટાયેલી બહુમતી પાંખના નેતા મેયર કહેવાય છે અને વિવિધ સમિતિના ચેરમેનો અને વોર્ડવાર ચૂંટાયેલા કોર્પોરેટર હોય છે। વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યામાં સ્ત્રી પ્રતિનિધિત્વ અને અનામત જાતિની બેઠકોનું અનામતનું પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવી છે। વિવિધ સમિતિઓ વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રોના કાર્યોની જવાબદારી ઉપાડી લે છે। નગર આયોજન, જમીન સંપાદન, રસ્તા, પુલો, ફ્લાયઓવર, બ્રિજનું નિર્માણ, પાણી પુરવઠાનો સંબંધ, સફાઈ ગટર વ્યવસ્થાનો પ્રબંધ, મકાનોનું નિર્માણ, પર્યાવરણ સુવિધા, અગ્નિશામક સેવા, શિક્ષણ આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધિ, સાંસ્કૃતિક શૈક્ષણિક અને સૌંદર્યજનક અને મનોરંજન સ્થળો, શહેરી વિકાસ, સ્મશાન ગૃહો, કબ્રસ્થાનોનો વિકાસ અને તેને નિભાવવા ઝુંપડપટ્ટી એટલે કે તે વિસ્તારની સ્લમ વિસ્તારની નાબૂદી જેવા લોકોના સર્વતોમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો સ્થાનિક શહેરી સ્વશાસનની સંસ્થાઓ કરે છે। જે કાર્યો લોકો પાસેથી સખાવતો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે તેમજ લોકો પાસેથી ઉઘરાવેલા કરવેરા અને સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે। નગરપાલિકાના વહીવટી પાંખના વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે તથા તેમના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ અને અધિકારીઓ અને કર્મચારીઓનું તંત્ર સતત કાર્યશીલ રહે છે। જો ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોકહિતાર્થે કાર્યો થાય ત્યારે શહેરી વિકાસ પામે છે। હવે સરકારનું ત્રીજું અંગ છે ન્યાયતંત્ર। તો ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે તેવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે, જે થકી સૌને વિકાસની સમાન તક, સૌ સાથે સમાન વ્યવહાર દ્વારા શોષણવિહીન ન્યાયી સમાજની રચના કરવાનું તે બંધારણમાં સ્વીકાર્યું છે। રાજ્યના કાયદાઓનું નાગરિકોએ પાલન કરવાનું છે। જો કોઈ નાગરિકે કાયદાઓનો ભંગ કરે તો તેને સજા અથવા દંડ કરવો એ ન્યાયતંત્રનું કાર્ય છે। દેશનું બંધારણ એ દેશનું મૂળભૂત કાનૂન છે। દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રએ કરવાનું છે। દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે કેમ તેની ચકાસણી કરવાનું કામ પણ ન્યાયતંત્ર કરે છે। જો કાયદો બંધારણને સુસંગત ન હોય તો એ કાયદાને ગેરબંધારણીય અને રદબાતલ ઠેરવી શકે છે। સમવાય તંત્રમાં ઘટક રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં આવે છે। દરેક ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રોમાં જ કામ કરે અને એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી કરે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે। કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઊભા થાય ત્યારે તેનું નિરાકરણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે। ભારતમાં ન્યાયતંત્રનું એક સૂત્રીય અને સળંગ રૈખિક વ્યવસ્થાતંત્ર છે।
ટોચ પર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત, વચ્ચે રાજ્યોમાં વડી અદાલત અને જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટો, દીવાની અને ફોજદારી અદાલતો અને અન્ય તાબાની અદાલતો હોય છે. હવે આપણે ન્યાયતંત્ર વિશે પ્રકરણ 11માં આપણે એટલે કે સરકારનું ત્રીજું અંગ જે ન્યાયતંત્ર છે આપણે પ્રકરણ 11માં ભણીશું. આપણે આ પ્રકરણમાં ધારાસભા અને કારોબારી વિશે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એને અનુરૂપ એના સ્વાધ્યાયના સવાલ જવાબ લખવાના છે. અસ્તુ.